વિરામ બાદ વાત કરીએ તો કેશોદની. કેશોદના પ્રભાત નગર વિસ્તારમાં રહેતા પરિવારના 12 વર્ષના પુત્રને ઢોર માર મારતા થઈ ફરિયાદ. કેશોદના પ્રભાતનગર ગાયના ગોદરા પાછળના વિસ્તારમાં રહેતા મગનભાઈ કેશુભાઈ પરમારની નજીક રહેતા સાજનભાઈ પરમારના ઘરના ત્રણ સભ્યો દ્વારા મગનભાઈના દીકરા પ્રિયંકને ઘરે બોલાવી અને સાજનભાઈના પત્ની સંગીતાબેન તેમજ બંને પુત્રીઓ સંધ્યા અને સાયલી મરીને મગનભાઈ પરમારના પુત્રને જણ નાખવાના બહાને બોલાવી ઘરમાં પૂરી ઢોર મારતા કેશોદ સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવેલ હતો. અને ફરિયાદી મગનભાઈ દ્વારા એવું પણ જણાવેલ હતું કે આ લોકો એરિયામાં રાહત તમામ લોકો સાથે અવારનવાર માથાકૂટ થતી હોય અને અંદાજિત 2 કે 3 વખત પોલીસ ફરિયાદ પણ થયેલ છે. હાલ કેશોદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વધુ વિગતો પોલીસ કાર્યવાહી બાદ બહાર આવે તેવું જણાઈ રહેલ છે. પતનગર એરિયામાં મને હે ને જે હું કાનાભાઈ મેરની મેળી ઉપર હતો મને તેના છોકરાએ બોલાવ્યો અને એને મને કીધું કે મારા ચકલાને ચણ નાખી દે. તો હું તેના ઘરે ચકલાને ચણ નાખવા ગયો તો તેના મમ્મી તેના બેન તથા તેના ઘરના તમામ સભ્યો મને એમ કીધું કે તું અંદર આવ મારે તારું કામ છે એમ કરીને મને ઢોરમાર માર્યો અને માથા ભટકડી ભટકડીને માર્યો અને જેમ આવે એમ પાટડી કરી જેમ આવે એમ મારી એના બેન એનું નામ છે છાયા સંધ્યા અને એની મમ્મીનું નામ છે સંગીતાબેન અને પપ્પાનું નામ છે સાજનભાઈ અને ચારેય જણે એના પપ્પાએ મને મારો કટલો પકડ્યો ને એ બધે મને જેમ આવે એમ ઢોરમાર માર્યો હતો. તમે અત્યારે ક્યાં છો? અત્યારે અમે સરકારી દવાખાનામાં દાખલ છીએ. ને કેટલા વાગ્યાનો ટાઈમ? 2 વાગે આવ્યા હતા.